તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો રૂપાલા ટિપ્પણી વિવાદ કે જે દિવસે અને દિવસે વકરતું જતું જોવા મળી રહ્યું છે. એક પૂર્વ મંત્રી, પાંચ નેતાઓનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. મહત્વના અને મોટા સમાચાર, ખંભાળિયામાં પાટીલના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી, વાવટા ફરકાવવામાં આવ્યા હતા. મોટા ગજાના નેતાના ઈશારે ખંભાળિયામાં ખુરશીઓ ઉછળી હોવાની આશંકા સેવાઈ રહી છે. ચૂંટણી પછી શિસ્ત ભંગનો કોરડો વિંજાશે તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. રૂપાલાનું કદ વેતરવા ક્ષત્રિયોને આગળ ધરી અને અસંતુષ્ટોએ લાભ ખાંટવાનો પ્રયત્ન કર્યો હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે. ગુપ્ત તપાસ રિપોર્ટથી ભાજપ મોવડી મંડળ જે છે તે ચોંકી ઉઠ્યું છે. તો રૂપાલા ટિપ્પણી વિવાદ કે જે દિવસે અને દિવસે વકરતું જતું જોવા મળે છે. સામેનું ચિત્ર એવું છે કે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો એકત્ર થઈ અને રૂપાલા સામે વિરોધ કરી રહ્યા છે, પરંતુ કહી શકાય કે આખા ચિત્રની પાછળ ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓનો હાથ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. અને અત્યારે નહીં પરંતુ પહેલા દિવસથી જ્યારથી ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું હતું, જે રીતે ધીમે ધીમે કહી શકાય કે ઉગ્ર વિવાદ બનતો જતું જોવા મળી રહ્યો હતો, ત્યારથી અંદરખાને ચર્ચાઓ સતત જોવા મળી રહી હતી કે આની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો પણ હાથ હોઈ શકે છે. તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અનિલ ન્યૂઝ રૂમ થી અમારી સાથે જોડાઈ ગયા છે. અનિલ, જે વાતની આશંકા હતી તે જ વાતને લઈ અને અત્યારે હાલ માહિતી મળી રહી છે, હજુ પણ કહી શકાય કે સ્પષ્ટ નથી પરંતુ આશંકા સેવાઈ રહી છે. જે રીતે માહિતી મળી રહી છે કે આ ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓનો હાથ હોવાની માહિતી મળી રહી છે, શું અપડેટ? આ પ્રસંગે મને રાહત ઇન્દોરીની એક ગઝલની બે લાઈનો યાદ આવે છે, ધ્વનિ કે લગેગી આગ તો આએંગી કઈ ઘર જદ મેં, યહાં હમારા મકાન થોડી હૈ. ભાજપ સાથે અત્યારે એ જ સ્થિતિ થઈ રહી છે. અનેક મોટા નેતાઓના નામ આની અંદર ચર્ચામાં આવી રહ્યા છે. એક મોટા નેતાએ તો ખુલાસો કરી દીધું, ભરત બોઘરાએ, કે મારું નામ નથી, જો મારું નામ આવે તો હું રાજનીતિ છોડી દઈશ. તે સિવાય જો હું તમને કહું તો એની અંદર જયેશ રાદડિયાનું નામ આવે છે, એની અંદર વિજય રૂપાણીનું નામ આવે છે, એની અંદર વજુભાઈ વાળાનું નામ આવે છે, એની અંદર મોહન કુંડારિયાનું નામ આવે છે, એની અંદર અનેક એવા નેતાઓ જે અમરેલીથી લઈને રાજકોટ સુધી, અને અનેક એવા નેતાઓ જે નહોતા ઈચ્છતા કે લેઉવા પાટીદારોના ગઢમાં કડવા પાટીદારને લડાવવામાં આવે. માત્ર અહીંયા જ નહીં પણ પોરબંદરમાં પણ આ જ સ્થિતિ છે. ધ્વનિ, હવે વાત એ વાતને લઈને છે કે આખું આંદોલન ચાલી રહ્યું છે એ કેમ આટલું મોટું ભડક્યું. અત્યાર સુધી તમે જુઓ, જ્યારે સમાધાનની વાત થઈ, જો તમે એની ટર્મિનોલોજી જુઓ તો, અથવા તો ક્રોનોલોજી જુઓ તો, શરૂઆતમાં જ્યારે સમાધાનની વાત થઈ અને જયરા સિંહે સમાધાન કરાવવા માટે પ્રયત્ન કર્યો, તો એના પછી સૌથી પહેલાં જે ભડક્યા હતા એ પદ્મિનીબા વાળા હતા, જેમણે કીધું કે જેઓ એ હવે જયરાજ સિંહ નહીં પણ જયરાજ ભાઈ કહેવું પડશે, એ કંઈક અમારા સમાજના બાપ નથી કે સમાજને ઠેકો નથી આપ્યો. જો એ જ સ્તરે વજુભાઈ વાળા, કારણ કે પદ્મિની વાળા એમના સમાજથી આવે છે, એ જઈને મળ્યા હોત અથવા તો સમગ્ર વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોત, આ ટોપવાનો પ્રયત્ન કર્યો હોત, તો આ તમામ વસ્તુ કદાચ ત્યાં જ અટકી ગઈ હોત અને જે સમાધાનની પ્રક્રિયા છે એ વધુ જોરથી ચાલી હોત અને ભાજપને એમાં એજ મળત અને કદાચ ભાજપ એ અત્યાર સુધી એ સમાધાન કરવામાં સફળ રહ્યું હોત. પણ એ સમજાવવાની કોઈ પણ પ્રક્રિયા થઈ નથી. ક્યાંક વજુભાઈ વાળા બહાર નીકળી નથી આવે. હા, વિજય રૂપાણી આવ્યા છે બહાર, બીજા અલગ સમાજના લોકો આવ્યા છે, સાથે સી આર પાટીલે પણ માફી માંગવાનો પ્રયત્ન કર્યો, પણ વજુભાઈ વાળાની આખી જે ભૂમિકા છે તમે જુઓ, ક્યાંક તેઓ દેખાયા નથી. બીજી વાત, વિજય રૂપાણીને પંજાબથી બોલાવી લેવામાં આવે, એમની પાસે પંજાબનું જે કહેવાય કે પ્રભાર હતો ત્યાં, એમને બોલાવી લેવામાં આવ્યા, કારણ કે પક્ષને એ વાતની શંકા હતી કે વિજયભાઈ જે છે એ પંજાબથી તમામ વસ્તુઓ જે છે એ ઓપરેટ કરી રહ્યા છે, અથવા તો એવી શંકા હતી, એવી ચર્ચા છે ત્યાં રાજકોટના આસપાસના વિસ્તારોમાં કે રાંચી ગલિયારોમાં, કે દૂર રહીને તમામ વસ્તુઓ ઓપરેટ કરતા હતા, એટલા માટે તેમને રાજકોટ બોલાવી લેવામાં આવ્યા અને જવાબદારી જે છે પ્રચારમાં એની અંદર તેમને જોતી દેવામાં આવ્યા. તેઓ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને માફી માંગવાની વાત કરી કે માફ કરી દેવા જોઈએ, પણ ત્યાર સુધી જે સ્થિતિ છે તમે જુઓ ખૂબ આગળ નીકળી ચૂકી હતી. આંદોલન છે એ ઉગ્ર સ્વરૂપ લઈ ચૂક્યું હતું ગામે ગામ. હવે તો સ્થિતિ એ છે કે રાજાઓ, એ પછી માંધાતાસિંહની વાત કરીએ,
એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રીતે. કાલે તમે જુઓ જામ સાહેબે પરમ દિવસે સાંજે પોતાનું એક લેટર આપ્યું જેમાં કીધું કે સમાજે લડી લેવાની જરૂર છે. એ તમામ છત્રાણીઓને તેમણે બિરદાવી, જે લોકોએ જોહર કરવાની વાત કરી અથવા તો જે લોકોએ રસ્તા પરાવનો વિરોધ કર્યો, પણ બીજા દિવસે તેઓએ પણ યુટર્ન લીધો અને કીધું જો ત્રીજી વખત તેઓ માફી માંગે તો તેમને માફ કરી દેવું જોઈએ. ભાઈ કેમ બે વખત, કેમ પહેલી વખત માફી માંગે તો કેમ નામ માફ કરવું જોઈએ? શું ત્રીજી વખત માંગશે તો એ 100 કિલોનું હશે અને પહેલી વખત જો એમણે માંગી તો 1 કિલોનું વજન, એ વજનનું માફી હતું? પણ હવે યુટર્ન લેવાની જે શરૂઆત છે એ થઈ છે, પણ હવે આંદોલન ખૂબ આગળ નીકળી ચૂક્યું છે. અને ધ્વનિ, જે વાત માત્ર અહીંયા જ નથી, તમે પશ્ચિમી ઉત્તર પ્રદેશ જુઓ, ત્યાં પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એના એ અલગ ઇસ્યુ છે ત્યાંના. રાજસ્થાનમાં પોતાના અલગ ઇસ્યુ છે ત્યાં ક્ષત્રિયોના. એમની એમની માંગ એ વાતની નથી કે રૂપાલાએ શું કર્યું શું નથી કર્યું. ગુજરાતની જો વાત કરીએ તો એમની માંગ હતી કે ભાવનગરના જે કૃષ્ણકુમારજી છે, જે પહેલા રાજા હતા, જેમને ભારતને એક કરવામાં પહેલું રાજ્ય પોતાનું સરદાર પટેલને સોંપ્યું, એમને ભારત રત્ન કેમ નહીં? જો તમે બિહારના કર્પૂરી ઠાકુરને આપતા હો, ચૌધરી ચરણસિંહને આપતા હોય, દક્ષિણમાંથી તમે ડૉક્ટર વિશ્વનાથનને આપતા હો, નરસિંહા રાવને તમને આપતા હોય અને અડવાણીજીને તમે આપતા હો, તો પછી કૃષ્ણકુમારજીનું ભૂલ શું? શું એમણે એવું કહી શક્યા હોત કે ભાઈ તમે પહેલાં જાન સાહેબ જાઓ, એ વિચારશે પછી હું વિચારીશ મારું રાજ આપવાનું, પહેલાં તમે એમને પૂછો પછી હું આપીશ? એ વાતની ટીસ એમના મનમાં છે. ક્ષત્રિય સમાજને વર્ષોથી દબાયેલી હતી, પણ આ ઘટના ઘટી એટલે આ સમગ્ર વસ્તુ બહાર આવી ગઈ, એ ટ્રિગર તરીકે કામ કર્યું. હવે સ્થિતિ એ છે કે તેમણે એટલે ક્ષત્રિય સમાજે આને સ્વમાન સાથે પોતાની મહિલાઓ, પોતાની જે આખું પરંપરા છે, સંસ્કૃતિ છે, એની સાથે તમામ ઘટનાક્રમને જોડી દીધું છે અને ગામે ગામ આ તમામ વસ્તુઓ વિરોધ થઈ રહી છે. હું ખાલી એક વાત વધારાનું એડ કરીશ કે જ્યારે મણિપુરની અંદર પુરુષ સૈનિક એટલે કે સૈનિકના સેનાના ની પત્નીની સાથે ઘટના ઘટી, નગ્ન કરીને દોડાવવામાં આવ્યા, ત્યારે કોઈ સમાજ નથી બોલ્યો. યાદ રાખજો ધ્વનિ, એ પછી ક્ષત્રિય સમાજ હોય કે કોઈ સમાજ, એ પણ મહિલાઓ હતી. હવે જ્યારે તમારી મહિલાઓ સામે આ સવાલ ઊભા થયા છે, તમે રસ્તા ઉપર આવ્યા છો, એ જ સાધુઓ છે, યાદ રાખજો, જે નથી બોલી રહ્યા. કૃષ્ણે કીધું છે મહાભારતમાં, યાદ રાખજો, કે જે લોકોએ દ્રૌપદીના ચીરહરણ સમયે નથી બોલ્યા તમામનો સર્વનાશ થયો છે, જે લોકો મણિપુર ઉપર નથી બોલ્યા, જે લોકો જે મહિલા ખેલાડી હતી એમના ઉપર નથી બોલ્યા, જે લોકો ઉનાવા કાંડમાં નથી બોલ્યા, જે લોકો હાથરસ કાંડમાં નથી બોલ્યા, એ તમામનો સર્વનાશ થશે, એ પ્રજાનો પણ સર્વનાશ થાય છે, એ વાત કૃષ્ણે કીધું છે. એની શરૂઆત તમે ગુજરાતથી જુઓ, તમે મણિપુરને લઈને નથી બોલ્યા એટલે હવે તમારી મહિલાઓને રસ્તા ઉપર આવવું પડે છે, તમારી મહિલાઓને જોહર કરવાની જરૂર છે. હજુ પણ સમય છે, લોકોને સુધરી જવાની જરૂર છે, લોકોએ વિચારવાની જરૂર છે કે આ સરકાર કે પછી ભાજપ કે જે પણ લોકો છે, જે લોકોને મહિલાઓ પ્રત્યે સન્માન નથી, મહિલા પછી મણિપુરની હોય, ખેલાડી મહિલા હોય કે પછી ક્ષત્રાણી મહિલા કેમ ન હોય, તમામનું સ્વમાન એક જ પ્રકારનું છે. ભારત લોકશાહી દેશ છે. જો સત્તા પક્ષને એક વોટનો અધિકાર છે તો કોઈ ગરીબ કુચલાયેલો વ્યક્તિ હશે છેલ્લાનું, એને પણ એક જ વોટનો અધિકાર છે, લોકશાહી છે. પણ જો તમે ઘરના એક ભાગમાં સુખી હશો અને બીજો ભાગ તમારો દુઃખી હશે તો અમે ક્યારે સુખી નહીં થઈ શકો. અને એ જ ઘટનાક્રમ જે છે ધ્વનિ, એ લાગુ પડે છે કે કાલે એમનો વારો હતો, આજે તમારો વારો છે. એટલા માટે જ મેં મારી બોલવાની શરૂઆત જે કરી કે જબ આગ લગેગી તો આએંગે કઈ ઘર જદ મેં, યહાં પર હમારા મકાન થોડી હૈ, એટલે કાલે એમનો વારો હતો, આજ તમારો વારો છે. કાલે એ રસ્તા ઉપર હતા, આજે પણ સળગી રહ્યું છે અને કશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ થઈ રહી છે. આજે સ્થિતિ એ છે કે હવે ગુજરાતમાં આ સ્થિતિ છે અને તમારા માટે કોઈ નહીં બોલે. જો કોઈના માટે કોઈને બોલે તો કાલે તમારો વારો પણ છે, યાદ રાખજો. જે બિલકુલ અનિલ, આપે ખૂબ જ સાચી વાત અહીંયા કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ માટે આપનું શું કહેવું છે? અત્યારે હાલ જે સ્થિતિમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે, એના માટે એ સ્થિતિ લાગી રહી છે કે એક તરફ કૂવો અને બીજી તરફ ખાય. એક બાજુ હવે ક્ષત્રિય સમાજનો વિરોધ એ કહી શકાય કે વેગ પકડી રહ્યો છે, તો બીજી બાજુ જે માહિતી મળી રહી છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે આંતરિક વિખવાદ છે એ પણ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. હવે જે પગલાં લેવામાં આવશે એ ઇલેક્શન પછી લેવામાં આવશે, એટલે ભારતીય જનતા પાર્ટી માટે ડેમેજ કંટ્રોલ કરવું એ આ સમયમાં કેટલું મુશ્કેલ બનવાનું છે? ધ્વનિ, આમાં પણ બે વાત છે. ખૂબ સારો તમારો પ્રશ્ન. તો તમે જુઓ, 5 પેટા ચૂંટણી થઈ રહી છે, એમાં 4 લોકો કોંગ્રેસના છે જે લોકો રાજીનામું આપીને આવ્યા છે. શું આનાથી નારાજગી નથી પક્ષમાં એટલે ભાજપમાં? લોકસભામાં જે 26 લોકો છે એમાંથી 7 થી 8 લોકો છે જે લોકો મૂળ કોંગ્રેસી હતા,
કે પછી પૂનમબેન માડમની વાત કરો, તમે ભરતસિંહની વાત કરો, એવા તમામ લોકો જે મૂળ કોંગ્રેસી હતા અને હવે તેઓ ભાજપમાંથી એની ટિકિટ લડી રહ્યા છે, એ અસંતોષ એ વાતને લઈને બી છે. માત્ર તમે એવું માનો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને સુપડા સાફ કરી દેશે, એવું નથી. લોકોની મનમાં, લોકો પાસે એવું લાગે છે કે અમારી પાસે કોઈ વિકલ્પ નથી, એટલા માટે પણ આ નારાજગી છે. ડેમેજ કંટ્રોલ કરવાની વાત ત્યારે આવશે કે જ્યારે તમારા કાર્યકર્તાઓ તમારાથી ખુશ હશે. લોકો જે મોટા નેતાઓ છે એમની પાસે પદનો લાભ છે, તેમની પાસે કોઈ આર્થિક લાભ છે, તેમની પાસે વ્યવસ્થાનો લાભ છે, પણ નીચેના જે કાર્યકર્તા છે એ તો તમારી વિચારધારા સાથે જોડાયેલો હોય છે. જો તમે 1-1.5 વર્ષ પહેલા આવેલા મહેન્દ્ર બારિયાન વાઇફ એટલે પત્નીને શોભનાબેન બારિયાને ટિકિટ આપો જે મૂળ કોંગ્રેસી છે, તો સ્વાભાવિક છે ત્યાં વિરોધ થવાનો છે. 3 વખતમાં જે રંજનબેન ભટ્ટને ટિકિટો અપાઈ, લોકો ત્યાંથી કંટાળેલા, વિરોધમાં એનો સેન્સ ગયો છે, છતાં તમને ટિકિટ આપો તો બેનરો લાગવાના છે. એ કાર્યકર્તાઓ જે સમય છેલ્લી ઘડીએ જો તમને ન આપે ટિકિટ અથવા નિષ્ક્રિય થઈ જાય તો પછી શું કરશો? પછી તમે 400 કો, 500 કો, 700 કો, 4000 કો. નીતિશ કુમારે તેવું કીધું હતું 4000 સાંસદો જીતીશું, એટલે કે મજાક પણ શરૂ થયું હતું કે પાકિસ્તાન, ચીન અને એ લોકોએ પોતાના સાંસદોને સાચવી લીધા છે. એ મજાકમાં એ લોકોએ વાત કરી હતી કે 4000 સાંસદો ક્યાંથી આવશે. કાલે જ જે અમરેલીમાં જે ઉમેદવાર છે એમણે 500 પારની વાત કરી હતી. પણ જ્યાર સુધી આંતરિક જે વાત છે, આંતરિક અસંતોષ છે, એને ડામવામાં નહીં આવે. તમે જે રીતે વાત કરી, તમે પગલાં લો, તમે શોધી કાઢો કે આ 5 લોકો વિલન છે, તમે શોધી કાઢો કે પણ કાર્યકર્તાઓનો તમે શું કરશો એક મોટો સવાલ છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે વડાપ્રધાન આવી રહ્યા છે, 20 તારીખ પછી અહીંયા ડેરા તંબુ તાણી દેશે, તમામ એવી વાતો કરશે જેનાથી ન તો રોજગારીથી મતલબ હશે, તમામ એવી વાતો કરશે ન તો તમને સુરક્ષા મળશે, તમામ એવી વાતો કરશે તમારી આવક કેટલી વધી એ વાતો કરશે. આવીને મંદિર બનાવી દીધું, ચંદ્ર ઉપર મેં આ કરી દીધું, વિશ્વમાં 3 નંબરનું કે 5 નંબરનું બની ગયું. પણ તમે એ નહીં વાત કરો કે ટ્રેનમાં વૃદ્ધોની તમે જે કન્સેશન હતું એ કાપી લીધું છે, ગરીબોની આવકમાં કોઈ વધારો નથી થયો, બેરોજગારી સૌથી ટોચ ઉપર આપણે છીએ અત્યારે. એટલે આ તમામ વસ્તુઓની વાતો નહીં કરે, પણ તેઓ મંદિર મસ્જિદની આ તમામ વાતો કરશે. પણ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશે એક મોટો સવાલ છે, અને એ જ માથાનો દુખાવો અત્યારે છે. 7-8 સીટો ઉપર પેચ ફસાઈ ગયો છે આ આંદોલનથી. એટલે તમે હવે આંતરિક પગલાં લો, તમામ વસ્તુઓ કરો, એના માટે તમારી પાસે હવે સમય નથી. કારણ કે 7 તારીખે તમારી પાસે ઇલેક્શન છે, 5 તારીખ સુધી તમે પ્રચાર કરી શકશો. ધન્ય જી, બિલકુલ અનિલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભારતીય જનતા પાર્ટી કે જે શિસ્ત માટે જાણીતી પાર્ટી છે, તેમાં જ અત્યારે હાલ કહી શકાય કે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો, આ હાલત અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની છે.